બોડેલી નજીક કચેરી નકલી કૌભાંડ મુદ્દે એસપીનું નિવેદન સામે આવ્યું છે. બોડેલી નકલી કચેરી દ્વારા કુલ 21.15 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. અગાઉ રૂપિયા 4.15 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું, તો તપાસ દરમિયાન રૂપિયા 21.15 કરોડનું કૌભાંડ બહાર આવ્યું. અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એસપીનું નિવેદન સામે આવ્યું છે. 6 સરકારી કર્મચારી, અન્ય 4 સહિત કુલ 10 આરોપીઓ જેલમાં છે. છોટાઉદેપુરમાં બોડેલી નકલી કચેરી મામલે એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં બોડેલી કચેરી દ્વારા કુલ રૂપિયા 21.15 કરોડનું કૌભાંડ થયા હોવાનું બહાર આવ્યું છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી, જેમાં અગાઉ 7 આરોપીઓ પકડવામાં આવ્યા હતા. તે તમામ આરોપીઓ જેલ હવાલે છે. એ આરોપીઓ પાસેથી અલગ અલગ 70 એકાઉન્ટમાં 2.96 કરોડ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા. 2016 થી ટોટલ 2023 સુધી 21.15 કરોડ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું. આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને, બીડી નીનામાને અને એજાજ સૈયદને અટક કરવામાં આવ્યા છે. વડોદરામાં નકલી રોયલ્ટી મુદ્દે ફરિયાદ નોંધાઈ. 1 માસથી ચાલતા કૌભાંડનો આંકડે પર્દાફાશ થયો છે. વડોદરામાં ડભોઈમાં બનતી હતી ડુપ્લિકેટ રોયલ્ટી. સાદી રેતીની રોયલ્ટી પાસ માંગતા ભાંડો ફૂટ્યો હતો. વલસાડ નજીક કન્ટેનરમાં પકડાઈ હતી સાદી રેતીની રોયલ્ટી. પારીખા અને હંસાપુરા નજીક બનાવતા હતા નકલી રોયલ્ટી. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.